ભોલા મન એટલે બધા ની હતો. માતા ઈશ્વર ની એક મહાન સર્જન છે. ઈશ્વર ને ઈશ્વરે ફૂલો માંથી સુગંધ લીધી, વૃક્ષો માંથી ભવ્યતા લીધી, પ્રભાત ના ઝાકળ માંથી નમ્રતા લીધી, શાંત સમુદ્ર માંથી શાંતિ લીધી, સંધ્યા માંથી સુંદરતા લીધી, તારા ના પ્રકાશિત રાત્રિ માંથી આત્મા લીધી. રકમ આપી દે બધું મૂકીને એકદમ ત્યાં નીતો એનું કામ કરે તમારે એકદમ ભણવા સમાંતર. આને કેવાય આને બધી કેવી રેખા છે સમાંતર. અને કુણો રેખો છે વાય અને ઝેડ નો. ચાલો એ રકમ છે એટલે લખતી નથી. શોધવાનું છે માત્ર આ બધામાંથી x શોધવાનું છે. કઈ આપ્યું છે એનો ઉપયોગ કરવાનો. હવે અહીંયા આપ્યું છે y ને z, તો y અહીંયા છે અને z અહીંયા છે. એક તો ત્યાંથી મળે આમ રિલેશન, y z ના રિલેશન મળે, પણ ગુણોત્તર છે એટલે રિલેશન કઈ કામનો નથી. એકની કિંમત એક ખૂણો હતો, આપણને આ ખૂણો આપ્યો છે તો આ મળી જાત, આ મળત એટલે. પણ અહીંયા તો એ ઉપરથી મળતું નથી એટલે વાય ઝેડનો અહીંયા ક્યાંય રિલેશન આપણને કામમાં આવતો નથી. બીજો કોઈનો રિલેશન વાય ઝેડનો કામમાં આવે છે કે? હા. કોનો? x અને z. x અને z કેમ રિલેશન કામમાં આવે? x અને z ત્યાં આપણે એનો ઉપયોગ કરશું કે x z. હવે અહીંયા તો x z નથી, એક ત્યાં શું આપ્યું છે y અને z પણ થાય તમને બતાવું. યુગ્મ કોણ ના ખૂણા કેવા હોય? સમાન હોય એટલે x બરાબર શું લઈ લીધું? z. હવે અહીંયાથી આપણે z મેળવવાનું. એવું થયું z મળે એટલે કોની કિંમત મળી જાય છે? x ની મળી જાય. એક કામ થઈ ગયું. હવે જોવાનું કે x z x y એની વચ્ચે કઈ રિલેશન છે, કોની વચ્ચે રિલેશન છે? x અને y નું કોણ. x અને y વચ્ચે રિલેશન છે. સેના અંતઃકોણો થયા. એટલે ટૂંકમાં લખી નાખીએ કે લખો એ તો લાંબો લખવાનું કે એ બી સમાંતર સી ડી અહીંયા લખવું પડે. કઈ રેખા સમાંતર ની વાત થઈ? એ બી અને નીચે ની લીધી ને ઈ એ. જો એવું જરૂરી નથી આમ નજીક જ ઝેડ બને. આપણે અહીંયા છે કે આમ ઝેડ લીધો ખબર પડી? અહીંયા આપણે કયો લીધો? આ ઉપરની રેખાનો અને નીચેની. આનું કઈ જરૂર હતી ના એટલે કઈ સમાંતર લીધી? એ બી અને ઈ એ બે કેવી હતી? સમાંતર એટલે આપણે આ શું લઈ શકાય? યુગ્મ કોણ. હવે કોની વાત કરીએ છીએ? એ બી અને સી ડી. એ બી ને સી ડી આટલું જ લઈએ છીએ ને અંતઃકોણ એક્સ વાય. તો શું લેવાનું? એ બી અને સી ડી એટલે છેદી કાખરે લખવી પડે. અહીંયા નામ હોય તો ભલે ને કટ્ટી આપી દે તો નામ હોવું જોઈએ. એવો નિયમ છે કે સમાંતર ને છેદિકા હોય તો આપણે નિયમ લગાડી શકીએ. આ સમાંતર છે અને એની છેદિકા કઈ છે? ટી છે. આ બે શરત આવી ગઈ. શરત આવી ગઈ તો આપણે શું કરી શકીએ? અંતઃકોણો કયા? x અને y બરાબર 180 થાય. આપણે x તો આપ્યું નથી, કોણ આપ્યું છે? y આપ્યું છે. તો શું થાય ખરેખર? y અને આ x ની જગ્યાએ શું લઈ લેશું? z. સરવાળો કરીએ તો શું આવે? 3 + 7 = 10. મેં તમે યાદ કરો
એકની જરૂર પડશે, ફૂલની મળી ગયું ફૂલ અને આખો તો હવે અહીંયા જોવાનું કયો જોઈએ છે બે માંથી ઝેડ જોઈએ છે અને શું કામ આપણે કોણ જોઈએ છે એક્સ, તો ઝેડની કિંમત કેટલી થાય સાત, તો ડાયરેક્ટ આપણે આમ ઝેડનું મૂલ્ય એમ લખીએ, કસ્ટમ લખીને ઝેડનું મૂલ્ય મળે, ક્યાંથી મળે ઝેડમાં કેટલા છે અંશમાં સાત, સરવાળો કેટલો થયો કે રિલેશન બેના કેવા છે એકસો ને એસીના, ચાલો ગુણાકાર કરો કેટલા આવશે, જે ગુણાકાર આવે ને બેનો એ તમારું શું આવશે ઝેડનું મૂલ્ય, અને ઝેડ બરાબર શું છે એક્સ, એટલે એ શું આવી જાય એક્સનું મૂલ્ય આટલી વસ્તુનો જ ઉપયોગ કર્યો, કોનો કર્યો માત્ર એક્સ વાય ને, પણ એક્સ ની કિંમત આપણી પાસે નહોતી, કોની હતી વાય ને ઝેડની, જરૂર કોની છે એક્સ ને, તો શું કરી દીધું એક્સ બરાબર શું લઈ લીધો ઝેડ, એટલે આપણને x ની કિંમત મળી ગઈ એવું થયું ને, બે વસ્તુનો ઉપયોગ કર્યો, અંતઃકોણ આગળ પાછળ ચાલે ગમે ને, પહેલા અંતર લઈ લ્યો પછી આ સ્ટેપ લ્યો બધું ચાલે, આટલું ખાલી સમજવાનું, અહીંયા કોણ હતા એક્સ વાય અને અહીંયા આપણી પાસે x નથી ને ક્યાંય, એટલે એની કિંમત ન મળે, તો એને ક્યાં લઈ લીધી ઝેડ, નિયમ કહી લીધું તે x બરાબર ઝેડ, એટલે જ્યાં ઝેડ x આવ્યો ત્યાં કોની કિંમત આપણે લઈ લીધી ઝેડની, શું લઈ લીધું ઝેડ બરાબર એક, શું કામ આપણે સાબિત કરી લીધું બંને એક થાય છે, કેવા છે યુગ્મ કોણ, ચાલો અહીંયા ત્યાં ઈ છે સેલો, થોડુંક શરૂઆતમાં અઘરું લાગે એકદમ આકૃતિ જોવો બધું મૂકી, પેલા અહીંયા તમને ખૂણા બધા બતાવી દઉં અને પછી તમારે ગણવાનું છે, જો એક ખૂણો જ માત્ર એટલો છે, એટલો છે અહીંયા આ એક ખૂણો 26, કેમ તો બ્લુ કલરનો ચોક છે, વાઈટ તમારા હાથમાં હોય બીજા કલરનો પર્પલ નથી પિંક ચાલશે, હવે અહીંયા તમારે જોવાનું છે આમ એકદમ ખાસ ધ્યાન રાખવાનું જી ઈ અને ડી, એટલે આટલો કોણ થાય, જો આટલો થશે આમ લખો ભલે હું 126 અહીંયા, પણ અહીંયાથી ચાલુ થાય એ વસ્તુ એક ધ્યાન રાખવાની, ચાલો હવે આગળ જવાનું, આટલું ખાલી એટલું છે અને શોધવાનું છે કયો છે એ જી ઈ, એ જી ઈ એટલે આ ખૂણો ડાયરેક્ટ મળી જાય, કેમ પછી બીજી વાત કરીએ આ ખૂણો હમણાં મળી જાય, જો કયો થયો કેવો દેખાણો ઝેડ દેખાણો કે નહીં ઝેડ, ચાલો હું આમ થોડુંક બોલ વધુ નહીં કરવા આપું દીકરા, ઝેડ આગળ કઈ વિચારવાનું નહીં, બહુ બધું વિચારવા જરૂર નહીં, આમ એક જવાબ મળી કયો લખી નાખીએ મળી ગયો, હું હવે ડાયરેક્ટ એમાં ત્યાં લખું છે બધું ના લખે ચાલે, ખરેખર આવી શરત છે એ બી સી ડી સમાંતર છે, એટલે આપણને જી ખૂણો એટલે એ જી ઈ બરાબર ડાયરેક્ટ લખી નાખીએ, કયો છે આપણો જી ઈ ડી બરાબર શું થયું 126, શું કામ કેવા છે એક ખૂણો અહીંયાથી મળ્યો, હવે બીજો જોઈ લો કયો કીધો છે જી ઈ એફ, એટલે જી ઈ આ એફ છે, તો અહીંયા થઈ જી ઈ ઈ એફ અને એફ, એટલે આ ખૂણો જોઈશે આટલો, હવે એક ખૂણો જોઈએ તો આપણી પાસે આ હોવો જોઈએ, એ નહીં હોય તો આ બંને હોવા જોઈએ ત્યારે મળે, તો આ મળે છે આખો 90 નો કરો તો આ 90 માંથી નથી આ એની મળે, આ 90 નો થાય દેખાય, એમાં તમારે લખવું છે આ ખૂણો કેટલો થાય 90, શું કામ તમારે આકૃતિ માં, તો હવે આ મળી જાય આ સેનાથી આ બાજુ નો મળ્યો કેટલો 126, થયો તો આ ખૂણો મળ્યો કેટલા, કેમ મળ્યો આપણે કયો જોઈએ છે આ, તો આ ત્રિકોણ ગણો આખો, આ ત્રિકોણ તો ત્રિકોણમાં બે ખૂણા હોય તો ત્રીજો મળે, તો એક ખૂણો મળ્યો આ બીજો મળશે સેનાથી, આ બે બે રીતે મળે છે પણ આ ઈઝી પડે, આમાંય મળે છે આ 90 થઈ પણ તો આ ખૂણો ખબર હોય, ચાલો અહીંયા આમાંય મળે છે કરી આમ અંતે મળી ગયું 126 126 માઇનસ
ચોપન નો બે મળી ગયા તો ત્રીજો મળી. ચાલો લખી નાખો ફટાફટ.